પેઢીને તૈયાર કરી રહ્યું છે એ આપણા માટે શુકન છે, અને એ નવી પેઢીને એ પોતે ભલે હાજર નથી પણ એના વિચારોને ઝીલીને અનુભવીને નવી પેઢીને વધારે માર્ગદર્શન આપનારા હજી આપણી પાસે ઘણા વડીલો છે. એનો લાભ બધા લે, એના પુસ્તકો બધા વાંચે, એના અનુભવના નિચોડના પુસ્તકો બધા વાંચે અને નવી પેઢી આ રીતે તૈયાર થાય, જેથી કરીને મીડિયા જ્યારે થોડુંક બદનામ થતું જાય છે એને બદલે સુનામ ધન્ય બને એવી હનુમાનજીને પ્રાર્થના. હનુમાન થવા માટે તો વિઘ્નોનો સામનો કરવો જ પડશે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી એમના ખૂબ ચર્ચામાં, આપ શું માનો છો એમના વિશે? બે ફાટા પડી, મને બહુ પરિચય નથી બાપુ. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી એમના ખૂબ ચર્ચામાં, આપ શું માનો છો એમના વિશે? બે ફાટા પડી, મને બહુ પરિચય.